स्टूडेंट्स जमीन सर्वोक्त सहायक चैनल में तमारो स्वागत है। जितला विद्यार्थी अत्यारे डिप्लोमा में स्टडी करे छे ने स्पेशली हूँ ये खास मेंशन करीश डिप्लोमा सिक्स एम रेग्युलर में स्टडी करता विद्यार्थी माटे तो कि तमारा मते कितला विद्यार्थी जारे मने पर्सनली मळे कि पछी सोशल मीडिया थ्रू कॉन्टेक्ट में आवे ने तो त्यारे एमनी एक वात खास होय छे कि सर हवे टूंक समय में अमारे डी टू डी नी एडमिशन प्रोसेस स्टार्ट थवा जई रही छे। तो एसपीआई सीपीआई अने सीजीपीए आ जे त्रण इम्पोर्टंट टर्म छे એમાંથી કઈ એવી ટર્મ છે કે જેના પર અમે જો ફોકસ કરીએ તો અમને જ્યારે ડી ટુ ડીની અંદર અમે જઈએ મતલબ કે ડિપ્લોમાથી ડિગ્રીમાં તો સારામાં સારી કોલેજની અંદર અમને એડમિશન મળવા પત્ર થઈ શકે તો એના વિશે જો તમે અમને ગાઈડન્સ આપો ગાઈડ કરો તો અમે અત્યારથી જ એ વીમાં પ્રિપેરેશન ચાલુ કરી દઈએ તો અમને તકલીફ ના પડે। તો અહીંયા હું તમને સૌથી પહેલાં ઇન્ફોર્મ કરી દઉં કે તમે જો ઈચ્છો છો કે તમને ડી ટુ ડીની અંદર એટલે કે જ્યારે તમે ડિગ્રીમાં જશો તો સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ કોલેજમાં એડમિશન મળે તો એ વખતે નથી તમારા એસપીઆઈ દેખાતા નથી તમારા સીપીઆઈ દેખાતા કે નથી તમારા સીજીપીએ ત્યાં દેખાતા તો દેખાય છે તો એસટીપીઆઈ। હવે આ ટર્મ સાંભળ્યા પછી તમારામાંથી કેટલાય વિદ્યાર્થીઓને અહીંયા એક ક્વેશ્ચન થશે કે સર અમારી છ સેમની જે છ માર્કશીટ હોય છે કે પછી જો રેમેડિયલ હોય તો એની માર્કશીટ પરંતુ કોઈ પણ જગ્યા પર એસટીપીઆઈનો ઉલ્લેખ થયેલો નથી હોતો તો એસટીપીઆઈ છે તો છે શું? તો જે તમારો રેગ્યુલર આપણે કોઈ પણ પર્ટિક્યુલર સેમિસ્ટરની વાત કરીએ તો એનું જ્યારે રિઝલ્ટ હોય તો તમને ખબર છે કે એની અંદર 70 માર્કની એક્સટર્નલ એક્ઝામ 30 માર્કની નીડ સેમ એક્ઝામ અને એ સિવાય જે ઇન્ટરનલ છે વાઇવા છે 25+25 કરીને 50 માર્કના તો એ બધાનું કન્સિડર કરીને તમારું ફાઇનલ રિઝલ્ટ એક રેડી થતું હોય છે। પરંતુ એની અંદર તમને એક બેનિફિટ એ હોય છે કે ટોટલ આ જે 150 થયું ને તો એની અંદર મેજોરિટી જે તમારા માર્ક્સ છે એ કોલેજના હાથમાં હોય છે અને મોટા ભાગની કોલેજને જોઈ છે કે જે સારામાં સારા પોતાના તરફથી જે માર્ક હોય છે ને એ સારામાં સારા સ્ટુડન્ટ્સને આપી જ દે છે। એટલે સ્ટુડન્ટને જે ખાલી એકમાત્ર પ્રોબ્લેમ હોય ને એ ખાલી પેલી 70 માર્કની એક્સટર્નલ એક્ઝામને ફેસ કરવાનો હોય છે। પરંતુ એસટીપીઆઈ એ એની કમ્પેરમાં એક લેવલ હાઈ છે અને એનું રીઝન એ છે કે એસટીપીઆઈમાં એ જે મેં તમને ચાર ટર્મ કીધી 70, 30, 25, 25 એમાંથી માત્ર જે 70-વાળી એટલે કે એક્સટર્નલ એક્ઝામવાળી જે ટર્મ છે એ જ માત્ર કન્સિડર થશે। મતલબ કે તમારી કોલેજવાળા તમને જે માર્ક આપે છે મિડ સેમના 30માંથી કે પછી ઇન્ટરનલ ને વાઇવાના 25 ને 25, 50માંથી તો એવા ટોટલ મળીને એ 80 માર્ક કે જે તમારા એસપીઆઈમાં કાઉન્ટ થશે જે તમારા સીપીઆઈ સીજીપીએમાં કાઉન્ટ થશે પણ જ્યારે તમે ડી ટુ ડી થ્રુ એડમિશન લેવા જશો ડિગ્રીનું તો તે વખતે એ એસટીપીઆઈની અંદર તમારા માત્ર ને માત્ર 70 માર્ક જ કાઉન્ટ થવાના છે કોલેજમાંથી અપાતા કોઈ પણ માર્ક કે જ્યાં તમને મોટા ભાગે સારામાં સારા જ માર્ક આપી દે છે ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તો એ માર્ક ત્યાં કાઉન્ટ નહીં થાય। તો અહીંયા તમારે જો સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો ફર્સ્ટ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારું એસટીપીઆઈ તમારે બને એટલું હાઈ લઈ જવું પડશે અને એનો એક જ માત્ર રસ્તો છે કે 17 માર્કની જે એક્ઝામ છે એ જસ્ટ પાસ થવી છે એવો ઉદ્દેશ્ય નહીં રાખવાનો। અહીં ઘણા બધા વિદ્યાર્થીઓનું મેં જોયું છે કે કોલેજમાંથી તો સારા માર્ક આપી જ દે છે એટલે 70 માર્કની એક્ઝામમાં જસ્ટ પાસ થઈ જઈશું તો એ વાંધો નહીં આવે। આ ટાર્ગેટથી જો જતા હોય તો ભૂલી જજો કે તમારો એસટીપીઆઈ સારો થશે। તો જે રીતે મેં તમને કીધું કે એસટીપીઆઈ ઇમ્પ્રૂવ કરવાનો એક જ માત્ર રસ્તો છે અને એ છે 70 માર્કની એક્ઝામ કારણ કે એની અંદર જસ્ટ ખાલી આ 70 માર્કનો જે સ્કોર છે એ જ કન્સિડર થતો હોય છે અને એમાં પણ તમને ક્લિયર કરીને કહી દઉં કે એ 70 માર્કની એક્ઝામ પણ કઈ તો કે જે 5th સેમ અને 6th સેમ એટલે કે તમારું જે ફાઇનલ યર હોય છે એ જ 1 થી 4 સેમની જે 70 માર્કની એક્ઝામ છે એના કોઈ પણ સબ્જેક્ટ છે એ એની અંદર કન્સિડર નથી થતા માત્ર 5મું અને 6ઠ્ઠું સેમ અને એમાં પણ માત્ર એક્સટર્નલ 70 માર્કની એક્ઝામ જે છે એ જ। હવે 5th સેમ તો ઓલરેડી જતું રહ્યું કેટલાકને સારું ગયો છે તો કેટલાકને કદાચ માઠા પરિણામ પણ જોવા મળ્યા હોય તો હવે જે સેમિસ્ટર રહ્યું છે તો એની અંદર તમારું બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરો બેસ્ટમાં બેસ્ટ તમારું પર્ફોમન્સ આપો કે જેથી તમારી જે ઈચ્છા છે એ સારી કોલેજ મળે તો એ મળવાપત્ર થઈ શકે અને ડી ટુ ડીની પ્રોસેસ જે ચાલુ થશે રજિસ્ટ્રેશન એ બધું તો એ હજુ બધું દૂરની વસ્તુ છે બરાબર કારણ કે કેટલાય સ્ટુડન્ટ મને એના વિશે પણ ઇન્ફોર્મેશન માંગી રહ્યા છે પરંતુ હજુ દૂરની વસ્તુ છે પરંતુ હજુ પણ તમારા હાથમાં જે લગભગ 1-1.5 મહિનાનો ટાઈમ પીરિયડ છે તો એ પૂરેપૂરો આમાં આપી દો ત્યાર પછી જ્યારે પણ એની પ્રોસેસ ચાલુ થવાની હશે
તો એના વિશે ડિટેલ ઇન્ફોર્મેશન આપવા માટે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન સ્ટાર્ટિંગથી મળીને એન્ડ સુધી, તો એના માટે હું બેઠો છું તમારી જોડે. અને હાલમાં જે કામ તમે કરવાનું છે કે જે મેં તમને સમજાવ્યું એના પર ફોકસ આપો અને કમ્પ્લીટ કરી દો. અને છતાં પણ તમને એની અંદર કોઈ તકલીફ પડતી હોય, કદાચ હિંમત હારતા હોય, કોઈ પણ એવો પ્રોબ્લેમ હોય, શ્યોર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, કોમેન્ટ બોક્સમાં શ્યોર મેસેજ મૂકી દેજો, કાં તો ઇન્સ્ટાગ્રામ પર પણ કોન્ટેક્ટ કરી શકો છો. પણ આ કામ ખાસ કરજો. થેન્ક યુ સો મચ.